એને રાજી કરવો તો બહુ હેલો છે, નીચે વાળામાં ડખા છે, એ તો રાજી આમ થઈ જાય છે. અહીંથી બહાર નીકળશો, કોકને થોડો કે હાથ આપશો ને વૃદ્ધને, તો ઓલો રાજી રીતે છે કે નાના એક સારા માણસને મેં પૃથ્વી પર મોકલ્યો. તમને શું લાગે છે આ અબધા અવતારો માટે? તમને એક વસ્તુ સમજાશે કે દરેક વખતે એને અવતાર શું કામ લીધો? કારણ કે પૃથ્વીમાં એક એનો એક આશય હતો અને પોતાનો એક ગોલ પૂરો થાય એટલે ઈશ્વર પોતાની લીલા સંકેરી લે. ઈશ્વરે પણ જો આ ચોવીસે અવતારમાં પૃથ્વી પર આવવાના એકાદ ગોલ રાખ્યા હોય તો તમને શું લાગે, તમને અમથાય ધક્કો ખાવા મોકલા છે? એકાદ ગોલ નહીં હોય એને, એકાદ શ્રદ્ધા હશે કે આ માણસને હું પૃથ્વી પર મોકલું છું, મારું ઓલું કામ કરી દે. ભગવાન બધે ન આવે પણ એ માણસમાં એક શક્યતા મૂકે, કદાચ મારી બદલે મારો રોલ આ માણસ નિભાવી શકશે, આ કદાચ કૃષ્ણ બનશે, આમાંથી કદાચ કોઈક રામ નીકળશે, આમાંથી કોઈક દેવી નીકળશે. અને ભાઈઓને બધાને કહું કે હા, અમે બધા જ હજારવાળા અથવાળી બહેનો છીએ, અમારી અંદર તમામે તમામ પ્રકારના દેવીઓનો વાસ છે, તમે જે ભાવે અમને પૂછશો ને એ પ્રમાણે અમે તમને દર્શન દેશું, તમે કમળની લાલાશથી અમને સાચવશો તો અમારી અંદરથી લક્ષ્મીજીના દર્શન તમને થશે, તમે સારી વાણીથી વિચારથી અમને વર્તન કરશો તો અમારી અંદર તમને સરસ્વતીનો વાસ થશે, અને તમે જો રૌદ્ર સ્વરૂપ દેખાડશો તો અમારી અંદર દુર્ગા અને મા કાળી બંને છે, અમે તમને એ પ્રમાણે દર્શન આપશું, જે પ્રકારની પૂજા કરશો એ પ્રકારનું અમારું સ્વરૂપનું તમને દર્શન થશે. એટલે જે જોતું હોય એ પ્રમાણે પૂજાના અર્થમાં કરજો. વાત અને કથા કાંઈ બહુ લાંબી નથી, આખી આખી પૃથ્વી ગોળ છે એવું બધા જ કહે છે, પણ કેન્દ્રમાં તમે કોને રાખો છો ને એના આધારે તમારી વર્તુળની પ્રદક્ષિણા. આપણી સભ્યતા તો ગોળ ગોળ ફરવાની નહીં, પ્રદક્ષિણાની પરંપરા છે કે અહીંથી આટલો ફરશો ને તો કેન્દ્રમાં બેઠો ઓલો રામ રાજી થશે, ઓલો શંકર રાજી થશે, ઓલો કૃષ્ણ રાજી થશે. આપણા શાસ્ત્રો તો આપણે કેવી સરસ વાતો કરી છે, આપણને કીધું, અને આ આખી આમ જોઈએ તો પરિવારોની કથા છે, પણ આપણને કોઈ રીતે એવી રીતે કોઈ સમજાવતું નથી. પૂજ્ય મોરારી બાપુ એમણે બહુ સરસ આ બધી વાતો કરી હતી કે તમે જુઓ કે શંકરની જટામાંથી ગંગાજી વહે પાણી, અને થોડાક નીચે આવો તો અહીંયા કપાળમાં અગ્નિ છે, અગ્નિ અને પાણીને જરાય સંબંધ નથી તો એ સાથે રહીએ છે, વેર ભાવ છે ને બંને વચ્ચે. એમની જટામાં ચંદ્ર એટલે અમૃત છે અને ગળામાં ઝેર છે, અમૃત અને વેર તેમ છતાં એક શરીરમાં સાથે રહીએ છે. શંકર ભગવાન છે એ નંદી રાખે અને માં છે એ વાઘની સવારી, એ બે વચ્ચે વેર છે. એમનો એક સંતાન છે એ ઉંદર ઉપર અને એક સંતાન મોર ઉપર, એને વેર છે, નાગને અને મોરને વેર, ઉંદરને અને મોર. તોય જો આટલી વિરુદ્ધ પ્રકૃતિ વાળા લોકો એક સાથે રહી તો અમારો ઈશ્વર તમને એ દેખાડે છે કે તમારા કુટુંબમાં બધા વિરુદ્ધ પ્રકૃતિના હોય તેમ છતાં પણ સાથે રહી શકાય. તમારા વિચારોમાં ભેદ હોઈ શકે, તમારા મનમાં ભેદ ન હોઈ શકે. તમને કેમ એક કુટુંબ આપવામાં આવે, એક સરનેમ આપવામાં આવે, એકની કુળની દેવી આપવામાં આવે, એક રીત રિવાજ દેવામાં આવે કે જેથી કરીને તમે કોના છો ને તમને સતત યાદ રહે. ક્યાંક આ બધી પૂર્વજોને મળવા એટલા માટે જોવા જોઈએ. અહીંયા એક આપણે એવો પ્રશ્ન પૂછે ને શાસ્ત્રમાં કે તમારે ક્યાં જવું છે, ક્યાં જવું છે, એના બદલે તમે કોના છો ને એટલું યાદ રાખો ને તેની મેળાના રસ્તા થઈ જાય કે આ પરિવારના પૂર્વજોએ કોઈ દિવસ આવું નહોતું કર્યું, અનિતિ નહોતી કરી, આપણે આ રસ્તે ચાલી જાઓ તો પહોંચાઈ જશે. હજી કહું છું કે ઈશ્વરને રાજી કરવો જરાય અઘરો નથી નીચેવાળાને રાજી કરવામાં. અને બધા એક અત્યારે એવું વાક્ય કહે છે કે બધાને રાજી તમે કરી જ ન શકો, કોઈ દી બધાને સુખી કરી જ ન શકો. વાત સાચી છે કે બધાને સુખી ન કરી શકીએ, બધાને રાજી ન કરી શકીએ, પણ બધાથી રાજી રહી તો હકાય ને, એટલું તો થાય ને. પણ આપણને શું, એ લોકો બે જણા બહાર જવા દે ને આપણને કીધું નહીં, કઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ન કીધું. પરાણે તમે જે સંબંધો રાખશો એના પડઘા ક્યારેય સારા નહીં પડે, એની બધે લેટ ધેમ ગો, જવા દો. તમારું હશે તો જગતમાંથી ગમે ત્યાંથી ફરીને તમારી પાસે પાછું આવી જશે. આ જેમણે સવારે કથામાં એવું કીધું ને, કસમે વાદે પ્યાર મોહબ્બત વાતે હૈ બાતો કા ક્યા, એટલે આપણે આપણી આજુબાજુમાં બેઠા લોકો માટે શંકા જાય. હું માનું છું કે કઠણ કળયુગ છે, કોઈ કોઈનું નથી,
कोई ऊपर विश्वास करी शकाय एम नथी, कोई कोई पानी पासे आवतू नथी। हालो मानी लीधु के आठ अबजनी आखी वस्ती आवी छे, पण आ धर्ममांथी आ ઓલામાંથી તમે ઈશ્વરની સાક્ષી એક પ્રણ તો લઈ શકો કે આઠ અબજની વ્યક્તિ ઉપર એકેય માણસ ઉપર વિશ્વાસ નહીં મૂકી શકાય। હું પૂરી સભ્યાંત મારા ઉપર વિશ્વાસ મૂકજો, હું કોઈ દિવસ જતું નહીં કરું, હું ખોટું નહીં કરું, તો તમારા ઉપર તો કોઈક માણસ વિશ્વાસ કરી શકે? બધાય સ્વાર્થના સંબંધો છે, હું નિસ્વાર્થ ભાવે સંબંધ નિભાવીશ તો ઉપરથી ઓલો એ રાજી થાય કે બધાય ભલે રહેતા, પણ એક તો છે મારા જેવો કે રહ્યો। ખોટી આવી બધી વાતોમાં જવાના બદલે જેવા છો ને એવા, અને આમાં કેવું છે કે તમારી ઈચ્છા પ્રમાણે તમે કોઈ વ્યક્તિને રાખશો ને તો એ જેવા છે એવા કોઈ દિવસ તમારી પાસે પાર નહીં આવે। થોડાક ફ્રી રમવા દેશો ને તો ખબર પડશે કે એનામાં કેટલી આવડત ને કેટલી તીવડ છે। પણ આપણને તો બધાને માણસ કેવો જોઈએ, આપણું કીધું કરે એ જ બધા માણસો અત્યારે હારા। અત્યારે અહીં બધી બહેનો નક્કી કરી હોય ને કે લાલ સાડી કાલ પહેરવાની, કાલ પીળી સાડી છે ને, એકાદ બે ને તે લાલ પહેરીને આવે ને બધા કોઈને યાર બોલે નહીં, બધે નક્કી કર્યું હતું તોય આજે લાલ પહેરીને આવી લે, કઈ વાંધો નહીં। સરખા કપડા પહેરવાથી સરખી વિચાર કરવાથી તમે એક નહીં થઈ જાઓ। ત્યારે ઓલા શંકરને યાદ કરજો કે બધું જુદું જુદું જુદું, બધા સ્વભાવની વિરુદ્ધતા હોવા તેમ છતાં પણ એક રહી શકાય છે, પોતાના પણાને આજુબાજુ રાખી શકાય એમ છે। બસ આટલી વાત છે। હું ઈશ્વરને પ્રાર્થના કરું કે તમે જે આશય સાથે આખા પરિવારે જે મોક્ષની યાત્રા તરફ માણસને લઈ જશો, મોક્ષ મળવો તો બહુ સહેલો છે, કંઈ બહુ ખાસ અઘરું નથી। આ જગતમાં જીવતા પણ તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકો જો તમને આજુબાજુનું કશું એવું અડદે નહીં, જાવા દેવું વાળું, ગાંઠે ન બાંધવા વાળું, ખોટે ખોટા કોલેસ્ટ્રોલ ને હાર્ટ એટેક સેનાથી આવે છે? લોકો છે ને કેન્સરની ગાંઠથી નથી મળતા ને, એટલા મેણા ટોણાથી મરી જાય છે, એ થોડાક ઓછા કરી નાખો તોય કોઈક માણસ જીવી જાય। અને કોક મરે ત્યારે ચાર જણા જે ભેગા થઈને સમથી ખભો દેવા જાઓ ને, એના કરતાં કોક જીવતા માણસને ખભો આપો ને તો કદાચ એ બે વર્ષ કાઢી નાખે, એટલું તો કરો। ભેગા મૂકવા માટે ભેગા જાઓ ને તો કોકની ચડતીમાંય ભેગા દે, કોઈક વ્યક્તિને પાડવામાં જેટલી એકતા દેખાડો છો ને એટલી એકતા કોઈક વ્યક્તિને ઉપર લઈ જવામાં દેખાડો તો કદાચ ઓલો રાજી થઈ જાય અને તમને આમનમ મોક્ષ મળી જાય। આમ 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 આખી વાત જુઓ ને તો તમે વિચાર તો કરો કે ઈશ્વરને પણ જો વારંવાર આ પૃથ્વી પર આવવાની ઈચ્છા થતી હોય તો આ જગત એને કેવું સુંદર બનાવ્યું હશે। બધા એવું કહે છે કે વિસ્ફોટમાંથી આખી પૃથ્વીનું બ્રહ્માંડનું નિર્માણ થયું છે, એ વિસ્ફોટ કશું નથી, ઈશ્વરની અંદર રહેલી સત્ય પ્રેમ અને કરુણાનો એવો વિસ્ફોટ હતો કે જેમાંથી માણસ એને બનાવ્યો। અને તમને પ્રાણી ન બનાવ્યા ને તમને માણસ બનાવ્યા એનો અર્થ એ હતો કે તમારા ઉપર ઈશ્વરને શ્રદ્ધા હતી કે અત્યારે જે પૃથ્વીમાં રમાખાણ ચાલે છે ને આ ચાર પાંચ જણા થઈને ભેગા બચાવી લેશે, આ લોકો દુઃખ દૂર કરી નાખશે, બાકી ક્યારેય કોઈ સંપૂર્ણ સત્યુગ હતો જ નહીં, સંપૂર્ણ કળિયુગ હતો જ નહીં। દરેક યુગમાં દરેક યુગ પેરેલલ ચાલતો જ હોય, દરેક માણસની અંદર રામ અને રાવણનું યુદ્ધ હાલતું જ હોય, તમારો સંસ્કાર ને તમારો વિવેક નક્કી કરે કે અત્યારે તમારી અંદરથી શું બહાર આવશે, રામ આવે કે રાવણ આવે। બધી સરસ કથાઓ સાંભળો, સાંભળવા કરતાં પણ એકાદ કથા પ્રમાણે જીવવાની તૈયારી રાખો। અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને દિલથી જેનેથી માફી માગવાની હોય માગી લ્યો, એવી કોઈ અમૃતત્વ તમે એને હું લઈને આવ્યા નથી। આપણે કોઈના મર્યા પછી રોઈએ છે જેટલા માટે કે આપણે વ્યક્તિને જેટલો પ્રેમ કરવો તો એટલો કરી ન શક્યા, એ વ્યક્તિને જેટલી માફી માગવી હતી એ આપી ન શક્યા, એટલા માટે ઈશ્વરને પ્રાર્થના કરું કે તમે એકબીજાને સમજતા થઈ જાઓ, માણસમાં પરમ જોઈ શકો એવી દિવ્ય ચેતના આપ સૌને મળે। અને જે જે વાતો અને વિચારો થાય છે એ તમે અહીંયા ગંગામાં ઘણા બધા એવું કીએ તે, અહીંયા ઘણા બધા હશે ને એવું બોલશે તે કે આ બધું સાંભળવું સારું લાગે, કથામાંથી બહાર આવો ને પછી હતા એ નહીં, આ બધું કીએ પણ કંઈ થતું ને, તમે વિચાર તો કરો કે આટલું કહેવાય છે ને તોય આટલું છે, હાવ ન કહેવાતું હોત તો કેવી આ પૃથ્વી હોત, તો કેવી હોત।
कथाओ तो सांभळो, पण थोड़ा संबंधों ने पण सांभळवानुं राखो। जे लोको बोली शकता नथी एनी तरफे कान दईने एनी आँखों ने वाँचवानुं राखो। हुं अनेकों एकवाय कही चूकी छूं के तमने अहींया बेचाला अक्षरो तमने वाँचता आवडे ने तो तमे साक्षर कहेवाओ के हा तमे वाँचता लखता आवडे छे, कारण के तमे भणेला छो। પણ તમને જે દિવસે કાળા અક્ષરની સાથે કાળી આંખના મૂંઝારા વાંચતા આવડે ને ત્યારે તમે માણસ કહેવા, તમે મૂંઝારા વાંચતા શીખી જાઓ એવું જ્ઞાન તમને આ ગંગાની સાક્ષીએ મળે અને એવો પરમ તમારી અંદર ઉતરે એવી પ્રાર્થના। ધન્યવાદ।